જિલ્લાના મેઘરજનગરમાં આવેલી સરકારી રેફરલ હોસ્પિટલ જર્જરિત હોવાને કારણે અન્ય કોઈ વિકલ્પના અભાવે દર્દીઓ ભયના ઓથાર નીચે, કડકડી ઠંડીમાં પણ ખુલ્લી ઓસરીમાં દાખલ થઈ સારવાર કરાવવા મજબૂર. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સુવિધાસભર નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે લાખોના ખર્ચે અદ્યતન સાધન સામગ્રી સાથે હોસ્પિટલો બનાવવામાં આવી છે. તે મુજબ 1987માં જિલ્લાના મેઘરજનગરમાં પણ 50 બેડની રેફરલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં શરીરને લાગતા તમામ વિભાગોની ખાસ સાધન સુવિધાઓ અને ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવી છે. હાલ મેઘરજ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિની જો વાત કરીએ તો મેઘરજ તાલુકો ગુજરાતની પૂર્વે રાજસ્થાનની સરહદે આવેલો છે. તાલુકામાં કુલ 280 કરતાં વધુ ગામડાઓ આવેલા છે. કુલ 45થી વધુ પંચાયત વિલેજ છે અને 2 લાખ જેટલી વસ્તી ધરાવે છે. મોટાભાગે તાલુકામાં આદિવાસી અને બક્ષીપંથ સમાજના લોકો વસવાટ કરે છે. આ તમામ વસ્તીને સારી સારવાર મળી રહે તે માટે રેફરલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. હોસ્પિટલ બંને 32 વર્ષ કરતાં વધુ સમય થયો, જેના કારણે મકાનના છત, દિવાલો, અન્ય ભાગો જર્જરિત થાય એ સ્વાભાવિક છે. પરંતુ તેની સાથે સાથે તેનું સમારકામ થવું પણ એટલું જ જરૂરી છે. ત્યારે મેઘરજ રેફરલ હોસ્પિટલનું રિયાલિટી ચેક હાથ ધરવામાં આવતા હાલ મેઘરજ રેફરલ હોસ્પિટલનું મકાન બિલકુલ ઝીણ થયેલ છે. તેની છતના પોપડા વખૂટી ગયા છે. અંદરના સળિયા પણ છડેલી હાલતમાં જોવા મળ્યા છે. હોસ્પિટલની દિવાલો પણ જર્જરિત હાલતમાં જોવા મળી. હોસ્પિટલમાં રાખેલા દરેક વિભાગના અદ્યતન મશીનરી ચલાવવા વીજળી પણ જરૂરી છે. તેના માટે હોસ્પિટલમાં રાખેલ વીજ પડીપી પણ ખુલ્લી જોવા મળી. તમામ વાયરો પણ છૂટા જોવા મળ્યા. જો દર્દી કે કર્મચારી ભૂલથી અડી જાય તો મોટી અનારત થવાની સંભાવના રહેલી છે. હોસ્પિટલનું મકાન પણ ધરાશાયી થવાની સંભાવના છે. જોકે હોસ્પિટલના દરેક વિભાગોમાં તંત્ર દ્વારા ભયજનક એવા પોસ્ટર્સ માર્યા છે, પરંતુ માત્ર પોસ્ટર્સ મારવાથી કામ પૂરું થતું નથી. તાલુકામાં વસ્તી જનતા અજ્ઞાન હોય છે ત્યારે ક્યારેક મોટી જાનહાનિ થવાની સંભાવના છે. તો આ જર્જરિત મોતની હોસ્પિટલને મરામત અથવા નવી બનાવવામાં આવે એ ખાસ જરૂરી છે. જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી. સાહેબ, તમે લાખ કરોડો રૂપિયા વાપરો હો, પણ રહેવાની સગવડ, રૂમો બૂમો બધું કોઈ દરજી માટે નથી. અને બધા ટાઢી મરી ઉતા વધારે મદદ હોય, અને કોઈ સગવડ કરો તો સારું રૂમોની. હા, આ તો વધારે બીમારી થઈ ગઈ ઠંડી ન પડી રહીને. સગવડ, રૂમોની સગવડ કરવી પડે કે? તમે ઘણા રૂપિયા વાપરો હો પણ અહીં સગવડ નથી રહેવા માટે. આશી રાત ઠંડીમાં પડ્યા રહી ને તૂટવડી જોઈ કે પછી ઘેર જતો રહીએ, શું કરીએ? અમારા મેઘરજ તાલુકાની અંદર વાસણા ગામે સરકારી દવાખાનું છે. દવાખાનું જૂનું થઈ ગયું છે, ખંડર થઈ ગયું છે, જેથી કરીને આજુબાજુ વિસ્તારના જે કેસો આવે છે, અમુક કેસો હોતી બગડી જાય છે. અને અહીં મકાનો બધા ખંડિત થઈ ગયા છે. તો આપણું ગુજરાત, ભારત સરકાર જો આપણને એટલી સુવિધા લઈએ, મુખ્યમંત્રીની નરેન્દ્ર મોદીની એટલી યોજના હોય, અથવા આ મકાનો સારા કરાવે તો માણસો સારી રીતે જીવે, ને તો અમુક ઘણા કેસો બગડી જાય છે. ત્યાં મારે, હું પણ અત્યારે આ દવાખાનાની અંદર નમવામાં અહીંયાથી દાખલ છું, પણ મારે પણ અત્યારે હાલ તબિયત ખરાબ છે. વિકેટ પડે એ છે બુધવાર સુધી. તો ભારત સરકારની મારી ખાસ નમ્ર વિનંતી છે તો આ મકાનો સારો કરાવે, કોન્ટ્રાક્ટમાં આ લે, અને આ માણસો આ વિસ્તારના આદિવાસી લોકો વધારા વધારે છે તો સારી રીતે જીવે, એ ખાસ મારી નમ્ર વિનંતી છે, આ ખાસ અમારી માગણી છે.